અમદાવાદના માંડલના કરસનપુરા ગામમાં ગતરાત્રીના એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. જૂની અદાવતને લઈને અથડામણ થઈ, જેમાં 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. મહેસાણાના કડીમાં એક નિષ્ઠુર માતાએ 12 દિવસની દીકરીની હત્યા કરી નાખી. લુહારકોઈ ઊંડી ફાડીમાંથી કળિયુગી માતાએ 12 દિવસની દીકરીને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવી હત્યા કરી. જોકે બાદમાં માતાએ પોતાના ગુનાની કરી કબૂલાત. ખાતરના વજનમાં કૌભાંડ મુદ્દે ભારે વિવાદ બાદ જીએસએફસીએ ખુલાસો કર્યો. જીએસએફસીના એમડી સુજીત ગુરાટીએ ખાતરમાં ઓછા વજન નીકળવા મુદ્દે સ્પષ્ટતા કરી અને જવાબદાર સામે કાર્યવાહી અને ખેડૂતોને ફરી વધુ વજનવાળું ખાતર આપવાની ખાતરી આપી. જીએસએફસીના એમડીએ કહ્યું કે કૌભાંડ મુદ્દે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાય છે, જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરાશે, તો ભેજના કારણે ખાતરની એક બેગમાં 100 થી 120 ગ્રામ સુધી વજન ઘટાડો થવાની આશંકા પણ વ્યક્ત કરી. ખાતરમાં ઓછા વજનની ફરિયાદને લઈને સરકાર વધુ પ્રમાણમાં ખાતર આપવાનો નિર્ણય કરી રહી છે. ખાતરની બોરીમાં કોઈપણ કારણોસર ખાતરની ઘટ ન પડે તે માટે સરકાર હવે બોરીમાં 120 ગ્રામ વધુ ખાતર આપશે. બીજી તરફ ડીએપી ખાતર પર રાજ્યનું રાજકારણ ગરમાવું છે. ધારાસભ્ય હર્ષદ રબડિયાએ ખાતરની થેલી લઈને સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. 1.5 વર્ષ પહેલા ની થેલી લઈને આવ્યા તેઓ, જેમાં પણ 600 ગ્રામ ઓછું ખાતર હોવાનો તેમણે દાવો કર્યો. ખાતર મુદ્દે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા. ધાનાણી કહ્યું કે પહેલા રાસાયણિક ખાતરની બોરીનું વજન ઘટાડાયું અને પછી ભાવ વધાર્યો. વધુમાં કહ્યું કે ખેડૂતોને કાળા બજારની લાઇનમાં ઉભા રાખી લૂંટવાનું ષડયંત્ર છે. તો આ તરફ ખાતરમાં ઘટ મુદ્દે ભાજપે સ્પષ્ટતા કરતા કહ્યું કે ખાતરમાં કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય. ભાજપના નેતા પ્રશાંત વાળાએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, જેમાં કોઈ પણ જવાબદારને છોડાશે નહીં. પાણીની તંગી પછી રાજ્યમાં દૂધની આવકમાં ઘટાડો થયો છે. રાજ્યમાં પાણીની અને ઘાસચારાની તંગી વચ્ચે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના પગલે અમૂલ ડેરીને 4 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. અમૂલ ડેરીમાં 30 લાખ લીટર દૂધ પ્રતિ દિવસ આવતું હતું, જેમાં 6 લાખ લીટરનો ઘટાડો થયો. હવે દરરોજ 24 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે. વડોદરાના પાત્રામાં સુજલામ સુફલામ યોજનામાં કૌભાંડની ફરિયાદ માંગ ઉઠી જાણકારી આવી રહી છે. સામે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા ગામની માટીની એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વેચી દેવાય છે. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષ વિજય થતાં સત્તાનું પુનરાવર્તન થયું. આચાર્ય પક્ષે કુલ 7 માંથી 5 બેઠક પર બહુમતી મેળવી વિજય બન્યું. ગૃહસ્થ વિભાગની 4 અને પાર્ષદ વિભાગની 1 એમ કુલ 5 બેઠક પર આચાર્ય પક્ષના ઉમેદવાર વિજય બન્યા. જૂનાગઢમાં પત્રકારો પર લાઠીચાર્જ કરવા મામલે રેન્જ આઈજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. લાઠીચાર્જ કરનારા 1 PSI અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. રાધારમણ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અરવલ્લી કવના ખંભીસરમાં વરઘોડો કાઢવાના વિવાદને અંતે પોલીસે નામજોગ ફરિયાદ દાખલ કરી છે, જેમાં બંને પક્ષના 4 લોકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 300 લોકોના ટોળા સામે અને રાષ્ટ્રીય રક્ષક દળના પ્રમુખ હસમુખ સક્સેના સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરઘોડાને લઈને કેટલાક ગામોમાં બનેલી ઘટનાને ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ નિંદાને પાત્ર ગણાવી. તેમણે કહ્યું કે આવી ઘટનાને રાજકારણ સાથે જોડવી ન જોઈએ. તેમણે સમગ્ર ઘટના પર સરકાર પગલાં લઈ રહી હોવાનું જણાવ્યું. દલિતો પર વધતા અત્યાચાર મુદ્દે ધારાસભ્ય અલ્પેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અલ્પેશ ઠાકોરે કહ્યું કે દલિતો પર અત્યાચારની ઘટનાઓ રોકવા સહિયારા પ્રયાસની જરૂર, આ માટે ભાજપ, કોંગ્રેસ, ઠાકોર સેના અને દલિત સંગઠન અને પાસ બધા જ એકઠા થાય. રાધનપુરના કોલ્હાપુર ગામમાં એક મંદિરના ગર્ભગૃહનું પૂજન વાલ્મીકી સમાજની દીકરીઓના હસ્તે કરવામાં આવ્યું. કોલ્હાપુર ગામમાં શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોવારબારી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકરસિંહ ચૌધરી પણ હાજર રહ્યા હતા. સ્વચ્છતા જાળવવાની દિશામાં એમસીએ નવી પહેલ શરૂ કરી. કોર્પોરેશને જાહેરમાં લઘુ શંકા કરતા 137 લોકોને નોટિસ ફટકારી, 11,350નો દંડ વસૂલ્યો. જાહેરમાં થૂંકનાર 412 લોકો પાસેથી 48,700નો દંડ વસૂલાયો. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 1,000 એકમને નોટિસ અપાઈ.